नमस्कार विद्यार्थी मित्रों, राजंस विद्या संकुल उंडवे धोरण 9 ની અંદર વિષય ગણિત માં આપણે અગાઉના લેક્ચર માં સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર 1 અને 2 જોયો હતો. આજના લેક્ચર માં સ્વાધ્યાય 2.4 ની અંદર મેઈન દાખલો 3 આપણે જોવાનો છે. તો એમની અંદર જોઈએ મેઈન દાખલો 3. તો એમાં એવું કીધું કે x-1 ये पी ऑफ एक्स नो एक अवयव हो तो के नी किंमत शोधो. हवे पहला तो एक्स माइनस एक ए जो आनो अवयव हो तो अहीं आपणे ज्यां ज्यां एक्स हो त्यां आनी किंमत मूकवानी. एटले के जो आना बराबर 0 लईए तो एक्स बराबर प्लस एक थाय, बराबर. तो ए किंमत आपणे त्यां लईए तो एक्स नी बराबर ज्यां एक लईए तो आपणे के नी किंमत मळशे, बराबर. आ पहला दाखलानी रकम, हवे एमां पेटा दाखलो पहेलो के पी ऑफ एक्स बराबर एक्स वर्ग वत्ता एक्स वत्ता के. तो ज्यां पी ऑफ एक्स बराबर 0 लेता एक्स नी जगह शू मूकवानो, एक मूकवानो, एक नो वर्ग वत्ता एक वत्ता के. 0 बराबर एक नो वर्ग एक वत्ता एक एटले 2 वत्ता के. 2 पहली बाजु आवे तो के बराबर माइनस 2. आ थई के नी किंमत. ख्याल आव्यो? એજ રીતે એમાં એમાં આપણને બીજો દાખલામાં રકમમાં જો આવું કીધું છે, p ઓફ x બરાબર શું કીધું છે, 2x નો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળમાં 2. જ્યાં પણ આપણે x બરાબર 1 લેતા બધા દાખલામાં x બરાબર 1 લેવાનું, કારણ કે અહીંયા x માઇનસ 1 છે, માઇનસ 1 પહેલી બાજુ જાય તો પ્લસ 1, બરાબર. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકી દઈએ, 1. 0 બરાબર 2 1 નો વર્ગ વત્તા k કૌંસમાં 1 વત્તા વર્ગમૂળમાં 2. 0 બરાબર 2 એકા 2 વત્તા k વત્તા વર્ગમૂળમાં 2. ખ્યાલ આવ્યો? એ જ રીતે આ બંનેને હું પહેલી બાજુ મૂકું એટલે k બરાબર આ 2 આ બાજુ આવે તો માઇનસ 2, આ બાજુ આવે તો માઇનસ એટલે વત્તા વર્ગમૂળમાં 2. આ 2 પ્લસ રૂટ 2 2 આ બાજુ આવે તો માઇનસ થશે, બરાબર. ખાલી k ને લીધો છે. ખ્યાલ આવ્યો? આ રીતે આપણને k ની કિંમત મળશે. એમાં એમાં આપણે ત્રીજો દાખલો જોઈએ. એમાં પણ આપણે આ જ રીતે આગળ વધીએ. પેટા દાખલો ત્રીજો, p ઓફ x બરાબર kx નો વર્ગ માઇનસ રૂટ 2x પ્લસ 1, જેમાં પણ આપણે x બરાબર શું લેવાનું, 1 લેતા, બરાબર. ચલો x બરાબર 1 અહીંયા મૂકીએ. 0 બરાબર k કૌંસમાં 1 નો વર્ગ માઇનસ રૂટ 2 1 વત્તા 1. 0 બરાબર k ગુણ્યા 1 એટલે k, રૂટ 2 ગુણ્યા 1 એટલે રૂટ 2 વત્તા 1, બરાબર. આ બાજુ લઈએ તો માઇનસ 2 આ બાજુ આવે તો પ્લસ, રૂટ 2 વત્તા 1 બરાબર k. k ની કિંમત મળી રૂટ 2 વત્તા 1, સોરી, આ પ્લસ 1 આ બાજુ આવે તો માઇનસ થશે, કે રૂટ 2 માઇનસ 1. સમજાણું? એ જ રીતે આપણે હવે ચોથો દાખલો જોઈએ, છેલ્લો એમાં પેટા દાખલો, ચોથો દાખલો. તો એમની અંદર કીધું છે p ઓફ x બરાબર kx નો વર્ગ માઇનસ 3x વત્તા k. એમની જગ્યાએ કિંમત આપણે મૂકીએ એટલે શું થશે જોઈએ. 0 બરાબર x બરાબર અહીંયા પણ શું લેવાનું, 1 લેતા, બરાબર. એટલે k 1 નો વર્ગ માઇનસ 3 1 વત્તા k. તો શું થશે, 0 બરાબર k માઇનસ 3 વત્તા k. 0 બરાબર k અને k એટલે 2k માઇનસ 3. માઇનસ 3 આ બાજુ આવે તો પ્લસ, 2 આ બાજુ આવે તો ભાગાકારમાં. k બરાબર શું આપણને મળ્યું, 3/2. આ રીતે આપણને પેટા 4 દાખલાઓના જવાબ મળશે. ખ્યાલ આવ્યો? બાકી નોટ પર તમારે આ રીતે લખવાનું થશે. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 2.4 મેઈન દાખલો 4, એના પછી 5, 2 દાખલા બાકી. મેઈન દાખલો 4 અને 5, બેની અંદર પેટા પેટા દાખલાઓ 4 દાખલાઓ છે, નાના નાના 8 દાખલાઓ જોવાના છે. હવે અહીંયા એવું કીધું કે અવયવ પાડો. તો યાદ રાખો કે ચોથા દાખલામાં અવયવ પાડવાના 12x² - 7x + 1 આ 3 પદના 4 પદ બનાવવાના હોય અવયવ પાડો ત્યારે.
तो बार एका बार अने माइनस सात एवं कई बे एवी संख्या के जेनो सरवाळो बाद बाकी सात थाय अने गुणाकार बार तो एवी बे संख्या चार ने त्रण चार तेरी बार चार माइनस चार माइनस त्रण एटले सात जो अहीं मूकू छूं बार एक्स नो वर्ग माइनस आना बे भाग पड़ो चार एक्स माइनस त्रण एक्स छेल्लू पद वत्ता एक एमना एम ख्याल आव्यो हवे आ बे पदमांथी कॉमन निकळशे आ बे मांथी चार कॉमन निकळे અને x કોમન નીકળે અહીંયા વધ્યા 3 માઈનસ 4 કોમન નીકળી જાય 4 x એટલે 3x માઈનસ 1 વધે વત્તા 1 આમાંથી કંઈ કોમન નીકળે નહીં તો 1 કાઢીએ એટલે 3x માઈનસ 1 વત્તા 1 કોમન કાઢ્યા છે સોરી માઈનસ 1 કોમન કાઢ્યા છે એટલે માઈનસ કોમન નીકળી ગયા તો આ પ્લસ આમાંથી માઈનસ કાઢો તો માઈનસ માઈનસ પ્લસ બરાબર છે હવે શું થશે જોઈએ આપણે આ બે એક સરખું પદ કોમન કાઢી લઈએ 3x માઈનસ 1 બરાબર છે તો અહીંયા 4x માઈનસ 1 એટલે આ રીતે આપણને બે એના અવયવ મળશે 3x માઈનસ 1 અને 4x માઈનસ 1 ખ્યાલ આવ્યો એમાંને એમાં આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર શું કીધું છે નાના નાના દાખલાઓ છે 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3 ત્રણ દુ છ અને સાત ગુણાકાર છ અને સરવાળો સાત આવે છ એકા છ પહેલું પદ એમ ના એમ આના બે ભાગ પાડો છ એક્સ વત્તા એક એક્સ વત્તા ત્રણ ખ્યાલ આવ્યો છ ને એક સાત પહેલાં બે પદમાંથી કોમન શું નીકળે બે એક્સ અહીંયા વધે એક્સ વત્તા ત્રણ વત્તા એક કોમન કાઢીએ એટલે અહીંયા વધે એક્સ વત્તા ત્રણ બંનેની અંદર સરખું પદ એક્સ પ્લસ ત્રણ અહીંયા વધે બે એક્સ પ્લસ એક બરાબર આ એમના અવયવ થયા ખ્યાલ આવ્યો એવી જ રીતે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલાની અંદર અવયવ જ પાડવાના છે એમાં એવું કીધું છ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ માઇનસ છ ચલો છ ગુણ્યા છ એટલે 36 વચ્ચે આવે માઇનસ સોરી પ્લસ 5 એ કઈ બે સંખ્યા જેનો ગુણાકાર કરીએ તો 36 આવે સરવાળો બાદબાકી કરીએ તો 9 36 આવે અને સરવાળો બાદબાકી 5 આવે તો 9 6 36 ને 9 માંથી 4 જાય તો 5 6 x નો વર્ગ એમનામ આના બે ભાગ કયા કયા આવશે વત્તા 9x માઇનસ 4x માઇનસ 6 છેલ્લું પદ પહેલું પદ એમને આના બે ભાગ અહીંયા મૂકે 9 માંથી 4 જાય તો 5 9 6 36 પહેલા બે પદમાંથી કોમન નીકળે 3 x 3 2 6 x 3 3 9 બરાબર માઈનસ 2 કોમન કાઢીએ 2x 3 બે માં સરખું પદ 2x 3 અહીંયા વધે 3x 2 ખ્યાલ આવે એટલે આ એમનો અવયવ થયા છેલ્લો આમાં દાખલો ચોથાનો છેલ્લો પેટા દાખલો છઠ્ઠો જો રકમમાં તમે ટેક્સ્ટબુક એમાં શું કીધું છે ટેક્સ્ટબુકમાં ચોથા દાખલામાં 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4 હવે તમે જુઓ આના અવયવ કઈ રીતે પડશે તો અહીંયા તમને 4 તેરી 12 માઇનસ 1 આવશે તો એના એ જ અવયવ પડે 4 અને 3 3x નો વર્ગ માઇનસ 4x વત્તા 3x માઇનસ 4 બરાબર હવે આ બે માંથી કોમન નીકળશે આ બે માંથી x કોમન નીકળે અહીંયા વધે 3x માઇનસ 4 વત્તા 1 કોમન નીકળે 3x માઇનસ 4 બંને કૌંસમાં એક સરખો આવી ગયો શું આવ્યું 3x માઇનસ 4 અહીંયા વધે x પ્લસ 1 આ રીતે આપણને ચોથા દાખલાનો જવાબ મળશે ખ્યાલ આવ્યો આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 ની સોરી 2.4 ની અંદર જ આપણે જોવાનું છે 2.4 ની અંદર તો એમની અંદર શું કીધું છે અવયવ પાડવાના છે બરાબર છે હવે એમાં પહેલો દાખલો છે x નો ઘન માઇનસ 2x વર્ગ માઇનસ x વત્તા 2 હવે યાદ રાખો અહીંયા તમને 4 પદ આપેલા છે આમના પહેલાના દાખલાઓમાં અવયવ પાડવાના હતા ત્યાં 3 પદ આપેલા હતા બરાબર
तो हवे आ चार पदना अवयव पाड़वा माटे अपने चार ना छ पद बनावा पड़ से। तो छ पद कई रीते बनावा, तो पहला तो आ एक्स नो घन एम ना मूकी दो, पछी आ बे एक्स वर्ग छे ने एना बे भाग पड़े, बे एक्स वर्ग ना बे भाग, एक्स वर्ग माइनस एक्स वर्ग बे भाग पड़ी दीधा, पछी आ माइनस एक छे ने एमना बे भाग पड़िए एटले वत्ता एक्स माइनस बे एक्स, जो बे एक्स माथी एक्स जाए तो माइनस एक्स वत्ता बे, ख्याल आयो। आ रीते आपणे छ पद मळ्या, एमां बब्बे पदना जोड़का करजो। तो हवे आमांथी शुं कॉमन निकले, तो एक्स वर्ग कॉमन निकलशे, बराबर। तो एक्स वर्ग कॉमन निकले तो अहींया वधे एक्स माइनस एक, अहींया बे माथी एक्स कॉमन निकले एटले माइनस एक्स कॉमन काढीए तो एक्स माइनस एक, आमांथी माइनस बे कॉमन निकले एक्स माइनस एक। हवे तमने ख्याल त्रणेयनी अंदर एक्स माइनस एक कॉमन आव्यो, तो आपणे लखीए एक्स माइनस एक कॉमन काढीए तो अहींया वधे एक्स वर्ग माइनस एक्स माइनस बे, ख्याल आव्यो। हवे जो अगाउ आपणे दाखलाओ गण्या तो एमना जेवुं पद आवी गयुं एक्स वर्ग माइनस एक्स माइनस बे, तो हवे त्यांथी आगळ वधीए एक्स माइनस एक, अहींयाथी शुं करीए तो एक्स वर्ग अहींया एक्सना बे भाग पाड़ी दईए, कहीए कहीए माइनस बे एक्स वत्ता एक्स, माइनस बे माथी एक्स जाए तो एक्स वधे माइनस बे। हवे एक्स माइनस एक आ बे माथी शुं कॉमन निकले, एक्स कॉमन निकले, तो अहींया एक्स माइनस बे वधे वत्ता एक कॉमन एटले एक्स माइनस बे वधे, ख्याल आव्यो। आ रीते एक्स माइनस एक अहींया एक्स माइनस बे एक्स प्लस एक, आ हमना अवयव थया, ख्याल आव्यो। आ थयो दाखला नंबर 2.4 पांचमानो पेटा दाखलो पहेलो। हवे ए ज रीते आपणे જોઈએ એમાં ને એમાં બીજો દાખલો, તો એમની અંદર રકમ એવું કીધું છે x નો ઘન આ જ રીતનો ચાર પદ વાળો માઇનસ 3x નો વર્ગ માઇનસ 9x માઇનસ 5। હવે આ ચારના આપણે 6 પદ બનાવવા માટે પહેલા તો x નો ઘન છે તો એ એમના મૂકી દઈએ x નો ઘન, પછી માઇનસ 3x નો વર્ગ છે ને એમની જગ્યાએ હું મૂકું વત્તા x વર્ગ માઇનસ 4x નો વર્ગ, 4 માંથી 1 જાય તો 3x નો વર્ગ, 9x ની જગ્યાએ બે ભાગ કરી નાખીએ 4x માઇનસ 5x, છેલ્લું પદ 5 એમ ને, જો આમના બે ભાગ મૂક્યા અને આમના બે ભાગ મૂક્યા, બરાબર। હવે પહેલા બે પદના જોડકા કરો, પછીના બે પદના જોડકા, પછીના બે પદ, તો પહેલા બે પદમાંથી એક્સ વર્ગ કોમન નીકળે તો એક્સ વત્તા એક થશે, એ જ રીતે માઇનસ 4 કોમન કાઢીએ 4x એક્સ વત્તા એક, માઇનસ 5 કોમન કાઢીએ તો એક્સ વત્તા એક, ખ્યાલ આવ્યો। દરેકમાં એક સરખું પદ થશે। હવે દરેકમાંથી હું એક્સ પ્લસ એક કોમન કાઢું તો મને અહીંયા મળે એક્સ વર્ગ માઇનસ 4x માઇનસ 5। હવે આના અવયવ પાડવાના થશે, બરાબર, 5 × 5 ને આ અહીંયા છે 4, એટલે એમના અવયવ આપણને એ જ મળશે 5 અને 4। તો જોઈએ એક્સ વત્તા એક, એક્સ વર્ગ અહીંયા માઇનસ પ્લસ એક્સ માઇનસ 5x, 5માંથી 1 જાય તો 4 માઇનસ 5, ખ્યાલ આવ્યો। એક્સ પ્લસ એક બેમાંથી શું કોમન નીકળે એક્સ, તો અહીંયા વધે એક્સ વત્તા એક, માઇનસ 5 કોમન કાઢીએ એક્સ વત્તા એક, ખ્યાલ આવ્યો। એટલે અહીંયા થશે એક્સ વત્તા એક, એક્સ વત્તા એક, એક્સ માઇનસ 5, આ રીતે એમનો અવયવ પડશે, ખ્યાલ આવ્યો। આ થયો પહેલો અને બીજો દાખલો, છેલ્લા નાના નાના બે દાખલાઓ નેક્સ્ટ। દાખલા નંબર 6-5માંનો પેટા દાખલો ત્રીજો, એક્સ ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 એમના અવયવ પાડવાના, 4 ના 6 પદ બનાવીએ તો આના એક્સ ઘન એમના આના બે ભાગ કરી નાખીએ, એમના કયા કયા બે ભાગ થશે તો એક્સ વર્ગ વત્તા 12x વર્ગ, બરાબર છે। ત્યાર પછી 32ના બે ભાગ, અહીંયા એક 20 છે તો એક આનો ભાગ 20 કરીએ તો 12x વત્તા 20x વત્તા 20, ખ્યાલ આવ્યો। આના બે ભાગ કર્યા અને આના બે ભાગ કર્યા,
हवे बब्बे पदना जोड़का बनावीए तो अहीं शू बे मांथी कॉमन निकले एक्स वर्ग तो अहीं वधे एक्स वत्ता एक ख्याल आव्यो एज रीते अहीं थी बार एक्स कॉमन निकले तो एक्स वत्ता एक एज रीते अहीं थी वीस कॉमन निकले तो एक्स वत्ता एक दरेक पद में एक्स वत्ता एक कॉमन काढ़ी लईए तो अहीं वधे एक्स वर्ग वत्ता बार एक्स वत्ता वीस हवे आना भाग पड़वाना छे वीस सरवाळो बाद लखीए बार अने गुणाकार वीस दस ने बे दस दस ने बे बार दस दू वीस एक्स वत्ता एक अहीं एक्स वर्ग वत्ता बे एक्स वत्ता दस एक्स वत्ता वीस ख्याल आव्यो दस ने बे बार दस दू वीस आ रीते थशे एक्स वत्ता एक सकड़िया कौंसमां आमांथी कॉमन निकले एक्स खाली एक्स वत्ता बे वधे अहीं दस कॉमन निकले एटले एक्स वत्ता बे वधे ख्याल आव्यो હવે એ જ રીતે આગળ વધીએ તો આમાંથી કોમન કાઢી લઈએ બેમાં સરખું પદ એક્સ વત્તા બે તો અહીંયા શું વધે એક્સ વત્તા દસ ખ્યાલ આવ્યો એટલે આ રીતે ત્રીજાનો જવાબ મળશે અવયવ પડ્યા હવે એમાં એમાં છેલ્લો દાખલો ચોથો દાખલો ગણીએ એટલે આ સ્વાધ્યાય અહીંયા પૂરું થશે ચોથા દાખલાની અંદર એવું કીધું બે વાયનો ઘન વત્તા વાયનો વર્ગ માઇનસ બે વાય માઇનસ એક હવે આ દાખલાની અંદર આપણે એમના ચારના છ પદ બનાવીએ તો પહેલાં બે વાયનો ઘન એમના એમ મૂકીએ પછી વાય વર્ગની જગ્યાએ હું અહીંયા મૂકું બે વાય વર્ગ માઇનસ વાય વર્ગ એટલે બે વાય વર્ગમાંથી વાય વર્ગ જાય તો વાય વર્ગ વધે ખ્યાલ આવ્યો એ જ રીતે આ બે વાયના બે ભાગ કરી નાખું માઇનસ વાય એટલે માઇનસ બે વાય માઇનસ એક પહેલાં બે પદમાંથી કોમન કાઢીએ પહેલાં બે પદમાંથી કોમન નીકળે બે વાય અહીંયા વધે વાય વત્તા એક માઇનસ અહીંયાથી કોમન નીકળશે વાય એટલે વાય વત્તા એક અહીંયાથી માઇનસ એક કોમન નીકળે તો વાય વત્તા એક દરેક પદમાંથી હું વાય પ્લસ એક કોમન કાઢી લઉં ત્રણેયમાંથી વાય પ્લસ એક કાઢીએ તો અહીંયા વધે બે વાય બે વાય માઇનસ વાય માઇનસ એક ખ્યાલ આવ્યો હવે શું થશે તો દરેકમાંથી હું વાય પ્લસ એક કોમન કાઢીએ અહીંયાથી તો અહીંયા આના અવયવ પાડી દે બે એકા બે વચ્ચે માઇનસ એક એટલે એના એ જ ભાગ પડશે કયા બે વાય વર્ગ અહીંયા વર્ગ છે બરાબર બે વાય વર્ગ માઇનસ બે વાય વત્તા વાય માઇનસ એક શા માટે તો બે વાય આ વાયના બે વાયમાંથી વાય જાય તો કેટલા વધે વાય વાય વત્તા એક પહેલાં બે પદમાંથી કોમન શું નીકળે બે વાય એટલે અહીંયા શું થશે બે વાય તમે કોમન કાઢો તો અહીંયા વધે વાય માઇનસ એક ખ્યાલ આવ્યો એ જ રીતે વત્તા એક કોમન કાઢો તો વાય માઇનસ એક હવે તમે જોઈ શકો વાય વત્તા એક બેમાંથી કોમન નીકળે વાય માઇનસ એક અહીંયા બે વાય વત્તા એક આ રીતે અવયવ પડશે ખ્યાલ આવ્યો અહીંયા તમારે સ્વાધ્યાય 2.4 પૂર્ણ થાય છે એટલે 2.4 સુધીની તમારે તમામ પાકી નોટમાં લખવાનું છે આવતા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 2.5 એ આખું જોવાનું છે બરાબર એટલે અહીંયા સુધીનું તમામ દાખલાઓ સારા અક્ષરે તમારે પાકી નોટની અંદર લખવાના થશે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 જોઈએ ખ્યાલ આવ્યો ઓકે.